તો આઝાદીના પંચોતેર વર્ષના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ સ્વરૂપે શરૂ થયેલ દાંડી યાત્રા નડિયાદ ખાતે પહોંચી ગયા મુખ્ય પ્રધાન મુખ્યપ્રધાન દાંડી દાંડીયાત્રિકોનું સ્વાગત કર્યું સેમ રૂપાણી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી અને સુતરની આંટી પહેરાવીને લોકોનું અભિવાદન છે ઝીલ્યું હતું ત્યારે આઝાદી કામૃત મહોત્સવ અંતર્ગત નડિયાદના સંતરામ મંદિર ખાતે સીએમના અધ્યક્ષ સ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આઝાદીના પંચોતેર વર્ષ અમૃત મહોત્સવ એની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે સાબરમતી આશ્રમથી દાંડી કૂચ પ્રારંભ થઈ ગયો છે આ ત્રીજો દિવસ છે નડિયાદ ખાતે યાત્રા પહોંચી છે આ ઐતિહાસિક રૂટ અને આઝાદી માટે દાંડી યાત્રા એ યાત્રા સિર્ફ એક મુઠ્ઠી નમક પૂરતી નહોતી પણ દેશ 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 આખાના જન સુધી દેશની આઝાદી માટેની જે આખું આંદોલન ઊભું થયું એ યાત્રા આ દાંડી યાત્રા એમાં મહત્ત્વની યાત્રા બની છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતભરમાં જન જન આ આંદોલન સાથે જોડાય અને આ યાત્રા દેશભરમાં ફરીથી એક રાષ્ટ્રવાદ જગાવે ભવિષ્યનું ભારત જે આઝાદીમાં જે લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એવા હુતાત્માઓના જે સ્વપ્ન મુજબનું ભારત એ આપણે બનાવીએ